હું બોલવા ઉભો થયો પછી બધું શાંતિ થઈ ગયું. એટલે મને શોલે નો ડાયલેગ યાદ આવ્યો, ઇતના સન્નાટા કેમ હે ભાઈ. કૌશિકભાઈ અધ્યક્ષ છે, ઉષાબેન, ગુલાબભાઈ એવોર્ડ મેળવનાર ત્રિપુટી અને આપણે સૌ. સામાન્ય રીતે મને એવોર્ડ સમારંભોમાં જવું ગમતું નથી, પણ આમાં હું એટલા માટે આવ્યો છું કે આ સાત્વિક એવોર્ડ સમારંભ છે. પહેલી વિનંતી મારે ત્રણેય એવોર્ડ વિનર મિત્રોને કરવાની કે તમે આજે પાણી મૂકજો કે હવે સરકાર દ્વારા અપાતા કોઈ પણ એવોર્ડ માટે અમે અમારી ફાઇલ તૈયાર કરીને સબમિટ નહીં કરી. કારણ કે એ એવોર્ડ રાજસિક અને તામસિક એવોર્ડ હોય છે, એટલા માટે આજનો એવોર્ડ સાત્વિક એવોર્ડ છે. હીરા મુકસે ના કહે કે લાખ મેરા મૂલ. અને સરકાર તો ઈચ્છે છે કે હીરો હોય કે ડોબો હોય, એ પોતાની રીતે ધજા વગાડીને કે ઢોલ વગાડીને કહે કે હું હીરો છું. અને એટલે તો આપણને ખબર છે કે છેક પ્રધાન સુધી બધા ડોબાઓ હીરા થઈ જતા હોય છે. મને કેમ મણગમો છે તમે સમજી ગયા હશો. લોકો પાસે ફાઇલો મગાવવામાં આવે, પછી એનો ઇન્ટરવ્યુ લેવામાં આવે, પછી તમે એવોર્ડ આપો, એ એવોર્ડ એવોર્ડ નથી, તમારા અહમનો સંતોષ છે. પરંતુ આ એક એવી સાત્વિક સંસ્થા છે કે જેને મેં નજર સમક્ષ મારા બાળપણથી આટલી વૃદ્ધ થતી જોઈ છે. હમણાં જેમ કહ્યું કે માંડમાંડ ચાલી શકે છે, ના ના, ઉષાબેન તો હજી દોડવાની સ્પર્ધામાં ભાગ લઈ શકે એટલા ખૂંટી થશે. તમે એને ઘરે જાઓ તો તમને એ ખબર પડે કે ઘરનો એક એક ખૂણો ઉષાબેનના સ્પર્શ વગરનો ખૂણો નથી. અને જાની સાહેબનો ટેકો એમને સાચો છે. કેમ? કારણ કે એ મૌન રહીને જે ઉષાબેન કરે છે તે કરવા દે છે. દુલારુ દાંપત્ય કેવું હોય એનો આ આપણી સમક્ષ અત્યારે સરસ મજાનો નમૂનો છે. બેન વાત કરતા તક મને બહુ સાસરિયા અને પિયરિયા એમ બધાએ બહુ ટેકો કર્યો. કરવો જ જોઈએ સાહેબ, એમાં કઈ સાસરિયા કે પિયરિયા ઉપકાર બુપકાર કરતા નથી. તમને એવોર્ડ મળ્યો કે લોકો અમથા અમથા મોટા થયા ને આજે, ટેકો કરવાનો જોઈએ. પહેલી વાત તો એ કે શિક્ષક કે વ્યવસાયિક પદ છે. તમને પહેલા દિવસે કીધું હોત કે એક પણ રૂપિયો પગાર નહીં મળે, તમે આવો શિક્ષક થાવ અને આટલા વર્ષ કાઢ્યા હોત અને સાસરિયાને પિયરિયા ક્યાંય ન બોલ્યા હોત તો એનો આભાર વ્યક્ત કરવાનો હોય. બાકી પેઇડ સર્વિસમાં મળી આભાર શું? સરકારી કર્મચારીઓ છે ને વારે વારે બોલે અમે અહીંયા લોહી રેડ્યા છે. પગાર આપે તો લોહી શું, પરસેવાનું બધું રેડવું પડે. એટલે તમારું સન્માન એ તમારા કુટુંબનું સન્માન છે, તમે જે શાળામાં છો એનું સન્માન છે, તમે જે સમાજમાં છો એનું સન્માન છે. પણ તમારું સન્માન વિશેષ એટલા માટે છે કે તમારા જેવા ઘણા બધા છે, એમાંથી તમે પસંદ થયા છો અથવા તમારા ઉપર આ લોકોએ વૃષ્ટિ કરી છે. કેમ કર્યું એવું? દે ફાઉન્ડ સમથિંગ બેટર ધેન અધર્સ ઇન યુ. અન્ય કરતા કશુંક સારું એમણે તમારામાં જોયું છે, માટે તમને સન્માનિત કર્યા છે. આજે હું અહીંયા આવ્યો એનું બીજું કારણ પણ છે. આજે 24મી એપ્રિલ છે.
અહીંયા આવીને હમણાં હું સાહેબ પાસેથી આખી વાત સાંભળતો હતો વિરજીભાઈને, ત્યારે મને એવું લાગ્યું કે કેમ બહારના દેશોના લોકો આવીને જ આપણી પદ્ધતિના પ્રેમમાં પડે છે. આજે 24 એપ્રિલ છે અને આજે ભારત દેશમાં ન જન્મેલી એક બીજું વિદુષીનો કાયમ માટે ભારતમાં નિવાસનો દિવસ છે. જેમ સિસ્ટર નિવેદિતા બહારથી આવ્યા અને સ્વામી વિવેકાનંદના શિષ્ય બન્યા. વિવેકાનંદ બહુ સાદા સીધા માણસ નહોતા. હું આ બધાને કોઈ વાંચો તો ખબર પડે, વાંચવા જેવું છે સાહેબ. આ જેટલા વિદ્યાર્થીઓ બેઠા છે ને મારી વિનંતી છે, બીજું કશું ના વાંચો તો આટલું આટલું વાંચો. આ સ્વામી વિવેકાનંદે સિસ્ટર નિવેદિતાને આવતા પહેલા ખૂબ વાર્યા હતા, પત્ર લખીને કહ્યું તું ધ્યાન રાખજે, અહીંયા બહુ સીધું સાધું નથી. છતાં આવ્યા અને એ અહીંયા આવીને એવા વસ્યા કે આપણને એમ લાગ્યું કે આ ભારતીય નારી જ છે. એવા જ એક બીજા નારી શ્રી માતાજી ધ મધર કાયમ માટે ફ્રાન્સ છોડીને હિન્દુસ્તાનમાં આવ્યા, એ આજનો દિવસ છે. અને એટલા માટે પોન્ડિચેરી આજે દર્શન ડે તરીકે ઉજવે છે. આજે 24મી તારીખ છે એટલે 24મી ઓડપાણો છે. એનું કારણ એ છે કે માતાજી 24મી તારીખે ભારતમાં સ્થાયી થયા છે. તમે કલ્પના કરો, તમારો દેશ છોડી દો, તમારો વેશ છોડી દો. વેશ એટલા માટે કે તમે બેઠા હોય છોડીને તમે અહીંયા આવો. તમને બરાબર યાદ છે કે ગાંધીજીની વાત ઉપર પણ એક આવી જ વિદેશી નારી ભારત આવી ગઈ. આવી ગઈ એટલું નહીં, ગાંધીજીને જીવન સમર્પિત કરી દીધું. અને જેને મીરાબાઈ મીરા નામ આપ્યું ગાંધીજીએ, એ નારીએ પણ એવું સમર્પણ કર્યું કે આ સિસ્ટર નિવેદિતા શ્રી માતાજી અને એ હારમાં ઉભા રહે, પાછા જ નહીં જવાનું. પિતાજીનું અવસાન થયું છે એવા સમાચાર આવે તો પણ નહીં જવા. ધીસ ઇઝ કમિટમેન્ટ, પ્રતિબદ્ધતા, જેને આપણે કહીએ કે આ પ્રતિબદ્ધતા છે. અને પ્રતિબદ્ધતાનો અર્થ એટલો જ છે, તમે જે સ્વીકાર્યું છે તે પરિપૂર્ણ રીતે જીવનમાં પૂરું થાય પછી જ તમારે અહીંથી જવું. એનું નામ કમિટમેન્ટ છે, પ્રતિબદ્ધતા જેને કહેવાય છે. સાહેબ આપણે બધા કોમ્પિટન્ટ છીએ પણ કમિટેડ નથી. કોમ્પિટન્ટ એટલે ક્ષમતાવાન, બધા ક્ષમતાવાન છે. એવરી સોલ ઇઝ ફિટ પોટેન્શિયલી ડિવાઇન, બધાનો આત્મા છે એ ડિવાઇન છે, પણ આપણી પ્રતિબદ્ધતા નથી. પ્રતિબદ્ધતા એટલે ત્રણ મુદ્દા યાદ રાખવા જેવા છે વિદ્યાર્થી મિત્રો છે, એટલે ખાસ કહું. જે કામ ન થઈ શકે તેમાં હાર ન પાડો, જે કામ ન થઈ શકે તેમાં હાર ન પાડો. બીજું, જેમાં હા પાડો એ કામ તૂટી મરીને પણ પરફેક્ટલી પૂરું કરો. અને ત્રીજું, જેમાં તમે ના પાડી એ કામ બીજું કો કરી શક્યું તો ચકાસો કે એનામાં એવું શું છે કે જેની મેં ના પાડી ને એનાથી થયું એ તમારામાં ઉમેરો. આ ત્રણ મુદ્દા છે. પ્રતિબદ્ધતા આ છે, કમિટમેન્ટ આ છે. આઈ એમ વેરી સોરી ટુ સે સર, મારે કેવું પડે, શિક્ષકો ક્ષમતાવાન હોવા છતાં શૂન્ય પ્રતિબદ્ધતા ધરાવનારા શિક્ષકો છે. આ શિક્ષકમાં હું મારી જાતને લઈ આવું છું. હું પણ બેંકની નોકરી છોડીને શિક્ષક થયો છું. પણ જરા કશીક વાત આવે, મને તો એ સમજાતું જ નથી સાહેબ. તમે એના નિયામક છો, તમને ખ્યાલ છે શિક્ષક હાજર રહ્યો છે કે નહીં એનું એક એપમાં એન્ટ્રી કરવી પડે અને રાજ્ય સરકારે ખરાઈ કરવી પડે કે શિક્ષક આવ્યો છે. આ શિક્ષકને તો બીજી જ મિનિટે સસ્પેન્ડ કરવો જોઈએ, જેના ઉપર ચોકીદાર બેસાડવો પડે, સીસીટીવી કેમેરા મૂકીને આપણે પરીક્ષાઓ લેવી પડે. એ શિક્ષણ તંત્ર ન કહેવાય, એ ભારતના ભાવિનું નખો દોડતું તંત્ર કહેવાય.
ભલે આપણે રાજી થઈએ સાહેબ કે કેમેરાથી પરીક્ષા લેવામાં માંડી ત્યારથી ચોરી ઘટી ગઈ, રાજી થવા જેવો મુદ્દો નથી. આ બધું જે તંત્રમાં અત્યારે ચાલે છે એનાથી આપ સૌ જુદા પડ્યા છો, એટલે આપનું સન્માન કર્યું છે. યુ હેવ બીન એવોર્ડેડ ઓનલી ડ્યુ ટુ ધેટ. મેં આપને થોડી વિનંતી કરી કે અરજી ન કરતા, એનું કારણ એ કે તમે આજે સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન દ્વારા એવી રીતે સન્માનિત થયા છો. બેને કહ્યું, અમને ખબર પણ નહોતી. દીપકભાઈએ કહ્યું કે ખબર ન પડે, અમે શોધ કરીને આ લોકોને સન્માનિત કરીએ છીએ. આ જ સન્માન સાચું છે. આ સન્માન પછી બાકીના બધા સન્માન હવે વામણા છે, એટલા માટે મેં તમને વિનંતી કરી છે. મિત્રો, સામાન્ય રીતે એવું બનતું હોય છે કે ગામ હોય અને ગામમાં રહેનારો કોઈ માણસ ગામ પ્રત્યેના એક ભાવથી ત્યાં શાળા ઊભી થાય એવું વિચારે. પણ તમે કલ્પના કરજો, જેવી વાત આપણે સિસ્ટર નિવેદિતાની કરી, જેવી વાત શ્રી માતાજીની કરી, એવી જ વાત આ વિરમભાઈની છે, વિરમજીભાઈ વીરજીભાઈની છે. એ સમયમાં એને દાન આપવું હતું અને કહેવામાં આવ્યું ગમણા રહેવા દો, શાસકો હશે બે વખત ના, એને કીધું રહેવા દો, બધા ભણશે તો પછી કોણ આપણું કામ કરશે. એ વખતના શાસકો અને અત્યારના શાસકોમાં બહુ ફર્ક નથી. શિક્ષણની નવી નીતિની અને પાછળ ઈચ્છે છે કે કોઈ ભણે નહીં, ભણે નહીં તો હાળા બુધું રે, અને બુધું રે તો પછી વર્ષો વર્ષ આપણે છૂટાય. એટલે હું એવું સ્પષ્ટ માનું છું કે વીરજીભાઈને જે તકલીફ પડી તે દિવસે, એ તકલીફ પણ સિસ્ટર નિવેદિતાજીને પડી કે જો મધરને પડી એવી જ તકલીફ હશે. શું કરીએ છીએ અત્યારે આપણે, મને ખબર નથી. રમેશ પારેખનું એક સરસ મુક્તક હતું કે કોમી તોફાનો ક્યારે થાય, કોમી તોફાનો ક્યારે થાય, વારે ને તહેવારે થાય, અને ચૂંટણી આવતી હોય ત્યારે તો થાય જ. આપણે સમજવું જોઈએ કે આપણે લોકો ભેગા રહી શકનારા માણસોને જુદા પાડનારા છે કોણ? બીજું કઈ આપણાથી ન થઈ શકે સાહેબ, આપણે એને સુધારવાની જરૂર નથી, કારણ કે એટલા બધા બગડેલા છે કે આપણે ભાવ કાઢવાની જરૂર નહીં. આપણે તો એટલું યાદ રાખવું પડે કે આપણી મજબૂતી, આપણી એકતા, આપણું ગઠબંધન એને બરાબર મજબૂત રાખવું જોઈએ. કોઈ બહારનો આવીને હળી કરે ને આપણે હિન્દુ મુસ્લિમના તોફાનના હાથા બનીએ તો આપણી નાનક કહેવાય, એને ન નાનક કહેવાય. મને તો ઘણી વાર વિચાર આવે છે કે સેતુબંધ બાંધવાની જે મહાનતાની વાત કરનારો દેશ બે કોમ વચ્ચેનો સેતુ તોડવાના પ્રયાસો કરે અને છતાં પાછું હિન્દુત્વનું મોરું પહેરીને કરે. આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ, કે મારી બુદ્ધિ થોડી ઓછી છે. આ એટલા માટે કહું છું કે સેતુબંધ ટકી જવું પડે એમ છે. તમે સૌ સેતુબંધ છો, તમે સૌ બ્રિજ છો. તમારાથી બે મોટા કિનારાઓ જોડાયેલા છે, તમને ખબર નથી ના જાત શું. હવે આ વીરજીભાઈ ભાયાણી એવી અટક છે તો એના ઉપરથી તમને ખબર ન પડે કે આ કોજા મુસ્લિમ હશે. અમારે ત્યાં રમેશચંદ્ર ભાયાણી સાહેબ છે વિજ્ઞાનના, જેની પાસે હું ભણ્યો છું. હવે ભાયાણી સાહેબ તો લોહાણા છે, આમ તો કહેવાય છે કે ખોજા છે એ લોહાણામાંથી આવ્યા છે, પણ કહો નહીં તો ખબર ન પડે કે વીરજીભાઈ છે એ આવું બન્યું હશે ને પાકિસ્તાન રહેતા હશે. સાહેબ પાકિસ્તાન સાથે લડવું હોય નહીં, ભલે લડ્યા કરે, આપણે એમાં પડવું નહીં. આપણે થોડાક સ્વાર્થી થવું. સ્વાર્થી એટલે શું? વિશ્વનું જે કંઈ શ્રેષ્ઠ હોય તે આપણી બુદ્ધિમાં નાખવું,
સ્વાર્થી એટલે એ જે કંઈ વિશ્વનું હોય તે આપણે આપણી બુદ્ધિમાં નાખવું, અને બુદ્ધિમાં નાખ્યા પછી આપણી જાતને એનરિચ કરવી. ટુ એનરિચ, ટુ અપલિફ્ટ, તમારી જાતને ઉપર ઉઠાવવી. ઉપર ઉઠાવવી એટલે શું? ઈશ્વરે જેવા મોકલ્યા હતા એવા ને એવા પાછા ન જવું. ઈશ્વર મોકલે ને ત્યારે લક્ષણ લઈને મોકલે, જેને અંગ્રેજીમાં કેરેક્ટર કહેવાય, કેરેક્ટર્સ. પણ પાછા જઈએ ને ત્યારે આપણે આપણી લાક્ષણિકતાઓ છોડીને જવાય, જેને કેરેક્ટરિસ્ટિક્સ કહેવાય. હું, તમે, મહેશભાઈ આ જેટલા બેઠા એ જાશું તો અમને કોઈ અમારી લાક્ષણિકતાથી યાદ નહીં કરે, પણ આ ગુલાબભાઈ ને ઉષાબેન જાશે પછી એની લાક્ષણિકતાથી યાદ કરશે કે પેલા સ્કૂલ ઓન વ્હીલ્સ વાળા ઉષાબેન દીકરીઓને શિષ્યવૃત્તિ આપતા હતા એ ઉષાબેન આ લાક્ષણિકતા. આ ઉષાબેન જન્મ્યા ત્યારે એને કઈ શિષ્યવૃત્તિ બોલતા નહીં આવડતું હોય, પણ એવું જીવી જાઓ કે જાઓ ત્યારે તમારી લાક્ષણિકતાને લોકો યાદ કરે. મારે વિશેષ સમય નથી લેવાનો, મારો એરામ ભાગી ગયો છે, મારી 15 મિનિટ પૂરી થઈ છે. હું આનંદ વ્યક્ત કરું છું, હું એક સાત્વિક સમારંભમાં ગુલાબભાઈ અને ઉષાબેનની આંગળી પકડીને અહીંયા આવ્યો છું. મને ખ્યાલ છે કે વર્ષોથી એ લોકો એવી જ પ્રવૃત્તિ કરે છે કે જેમાં સમાજનું શ્રેય હોય અને પૂરી સાત્વિકતા જળવાતી હોય, એટલે હું અહીંયા આવ્યો છું. પ્રાર્થના કરું એવી કે તમે એક સ્કૂલ તરીકે અને આપ સૌ ટીચર તરીકે એવા ટકી રહેજો કે ભવિષ્યમાં આ એવોર્ડ આપને આપ્યાનું અમારું ગૌરવ ટકી રહે. આ વાત હું એટલા માટે કરું છું કે રાજ્ય સરકારના સન્માન પ્રાપ્ત થયેલા શિક્ષકોનું એક મંડળ ચાલે, એ મંડળ પાછું માગણી કરે કે અમને ટ્રેનમાં મફત પાસ આપો, અમને બસમાં એક એક સીટ મફત આપો. આ મંડળે જયારે ઠરાવ કર્યો ત્યારે મેં એક આવા જ સમારંભમાં કીધું હતું કે આ બધાના પહેલા આપેલા એવોર્ડ પાછા ખેંચો. તમારે તમારી જાત માટે કઈ મફત માગવું પડે ને એનાથી મોટું ભિક્ષાપાત્ર તમે આ ભાવમાં કઈ ફેલાયું જ નથી. શિક્ષક થયા છો, દદાતી તમારું કામ છે, આપવું તમારું કામ છે, સમર્પણ કરવું તમારું કામ છે. તમારી પાસે એટલું આવે, એટલું આવે એવી પ્રાર્થના કે જેથી કરીને તમે અનેક ગણું પાછું આપી શકો. આ દંપતી પાસે ખૂબ આવેલું છે. શેર એન્ડ કેર ફાઉન્ડેશન વાળા અમેરિકા બેઠા છે, શું કામ આપે છે? એટલું આપવાનું કે તમે પાછા જાઓ ત્યારે ઈશ્વર તમને પૂછે. મિનપિયાસીનું કાવ્ય હતું ને, તમે કદાચ કોઈ ભણ્યા છો કે મને ખબર નથી. પરમેશ્વર તો પહેલો પૂછશે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું, કેંગે ફેફે કરતા કેસો હે 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 શું શું શું, કારણ કે જીવ્યા ત્યાં સુધી આડું બધું ગજવે ભાઈ, અને પછી આવડું ગજવું લઈને ઉપર ગયા ત્યારે મહારાજે અને ભગવાને કીધું કે વજન શેનું બધું ભાઈ, તો કે ગજવે ભર્યું એનું, તો કે જા આવતા ભાવમાં પાછો, જેટલું ભર્યું એટલું ઠાલવતો આવ અને ભિખારી થઈને પાછો આવ, પછી તને સ્વીકાર. મારે ભિખારી થઈને પાછા ન જવું હોય તો આ ભાવમાં હું સમર્પણ કરું, સમર્પિત રહું અને સાત્વિકતાથી જીવું અને સૌને જીવવા દઉં, એટલો મંત્ર. થેન્ક યુ વેરી મચ.